નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આવનાર સમયમાં ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉનાળામાં ગરમીના કારણે જે અબોલ પક્ષીઓ છે, જે આકાશમાં ઉડતા હોય છે, તેમને પીવાના પાણીની તકલીફ પડતી હોય છે, જેના કારણે વડોદરા શહેરમાં કાર્યરત શ્રી છત્રપતિ શિવાજી વિચાર મંચ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. સાથે જ તેઓ દ્વારા દર વર્ષે અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના પાત્રોનું વિતરણ કરવામાં આવતું હોય છે, તેમ આ વર્ષે પણ સમાજ માટે અને સેવાકીય કાર્ય સાથે તેમના દ્વારા અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કાળજા ગરમીની શરૂઆત થઈ ચૂકેલ છે. અબોલ પક્ષીઓને પાણીની સુવિધા મળી રહે અને લોકો પોતાના ઘરના બહાર સ્ટીલના બાઉલમાં પાણી મૂકતા હતા તો એ પાણી ગરમ થઈ જતું હતું અને એ પાણી પીવા લાયક નહોતું રહેતું ગરમ થઈ જવાના લીધે. તો અમે માટીના બાઉલનું વિતરણ વિવિધ વિસ્તારોમાં કરી રહ્યા છે. આજે ગોત્રી ગાયત્રીનગર અંબિકાનગર સ્થિત અમે લોકોએ આ બાઉલ વિતરણનો કાર્યક્રમ કરેલો છે અને અમારો ઉદ્દેશ એક જ છે અને આપના સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક જ કહેવા માગું છું કે દરેક લોકો અબોલ પક્ષીઓ માટે પોતાના ઘરના આંગણે, પોતાના ટેરેસ પર, પોતાના ઘરના બાઈને પાણીનું એક બાઉલ મૂકે અને એની જોડે એક છણ મૂકે. આ અબોલ પક્ષીઓ કોની પાસે જશે? આ આપણી નૈતિક જવાબદારી છે અને આ સંસ્કારી નગરીના લોકોને હું સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી અને છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના માધ્યમથી એક અપીલ કરું છું.